અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા ભુજ ખાતે દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ડીપી વર્લ્ડ એમઆઈસીટી મુંદ્રાના સૌજન્યથી કચ્છ જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનો માટે રોજગાર મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય હેતુ દિવ્યાંગોને રોજગાર મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની સમાજમાં સમાનભેર જીવન જીવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું. ભુજના કેસીઆરસી ભવન ખાતે તેમને રોજગારલક્ષી કીટ પણ અર્પણ કરવામાં આવી હતી, જેમાં હાથલારી, બ્યુટી પાર્લર કીટ, કડિયાકામની કીટ, પ્લમ્બર કીટ, મોચીકામ કીટ સહિતની કુલ 19 જેટલી વિવિધ કીટનો સમાવેશ થાય છે. આયોજકોએ દિવ્યાંગ રોજગાર મેળા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. દિવ્યાંગ રોજગાર મેળાનું આયોજન થયું છે, જે અંજન મંડળ કેસીઆરસી ભુજ તથા ડીપી વર્લ્ડ એમઆઈસીટી મુંદ્રા દ્વારા જે આયોજન કર્યું છે, જેમાં દિવ્યાંગ ભાઈ બહેન છે જેને રોજગારલક્ષી સાધન કીટ વિતરણની કાર્યક્રમનું જે આજે એસેસમેન્ટની કાર્યક્રમ થયો છે, જેમાં તેઓને રોજગારલક્ષી પોતે પોતાના પગભેર ઉભર રહી શકે તે માટે સંસ્થાએ આયોજન કર્યું છે. એ આયોજન સરકારશ્રી પોતાના રીતે તો કરતી જ હોય છે, પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો પણ આયોજન કરે છે, જેમાં જિલ્લાના વધુ ને વધુ દિવ્યાંગો પોતે પોતાના પગભેર ઊભા રહી શકે એ માટે જે આયોજન થયું છે એ ખૂબ સરાહનીય અને એક નમૂનારૂપ જિલ્લા માટે કામગીરી છે. કેમ્પનો મુખ્ય હેતુ કે લોકભાગીદારી, સરકારશ્રી પોતાની રીતે તો કાર્ય કરે જ છે, દિવ્યાંગોને મળતી સહાયો સાધન સહાયને આપે છે, પણ સરકારની સાથે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહોનું સંકલન કરી અને આ લોકોને વધુને વધુ સાધન મળે અને કેટલાક સાધનો જે સરકારશ્રીમાં ન મળતા હોય તેવા સાધનો એમ કરી કુલ 19 પ્રકારની કીટો વિકલાંગને પોતે પોતે પુનઃસ્થાપિત થાય, પોતાના પરિવારમાં ઊભો રહી શકે, પગભર થઈ શકે તે માટે એ જે આજે એસેસમેન્ટની કામગીરી થઈ રહી છે એ મહત્વની છે. માહિતી પ્રચાર પ્રસાર સંસ્થાઓ અને અંજન મંડળ દ્વારા આયોજન કરી અને પ્રચાર પ્રસારની કામગીરી કરેલ છે અને એ દિવ્યાંગો આપણા સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત રજીસ્ટ્રેડ થયેલા જે વિકલાંગ પાસ મેળવતા લાભાર્થીઓ બધાને મોટાભાગનાને જાણ થઈ ગઈ છે અને તેઓમાંથી લોકો વારાફરતી આવતા જાય છે. આજનો આપણો જે કાર્યક્રમ છે એ દિવ્યાંગ રોજગાર મેળો, જે કચ્છ જિલ્લાના તમામ જે દિવ્યાંગ લોકો છે અને ખાસ કરીને આ દિવ્યાંગ લોકોને રોજગારી મળી રહે, અને આખો પ્રોગ્રામનો હેતુ છે કે એ લોકોને રોજગારી મળશે તો એ લોકો સ્વયં સ્વરોજગારી મેળવી અને પોતે પોતાના પગભર ઊભા રહી શકે, પોતાની તથા પોતાના કુટુંબની પરિવારની એ જવાબદારી નિભાવતા થાય એ હેતુ થઈને આજે ડીપી વર્લ્ડ જે મુંદ્રામાં કાર્યરત કોર્પોરેટ છે એમના સહયોગ દ્વારા અંધજન મંડળે આજે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. અને આખી પ્રોસેસ છે કે અમે લોકોએ પ્રચાર પ્રસાર મીડિયાના માધ્યમ દ્વારા અમે લોકોએ આખા કચ્છ જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ લોકો લાભ લઈ શકે એના માટે તેને પ્રચાર કરેલો, અને આજે આપણે જોઈ શકીએ કે 250 થી 300 દિવ્યાંગો કચ્છ જિલ્લાના અહીંયા ઉમટી પડ્યા છે અને એ લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે. આજે આપણે એમનું એસેસમેન્ટ અને રજીસ્ટ્રેશન કરીએ છીએ, ત્યારબાદ એમને 100 અલગ અલગ પ્રકારની 19 પ્રકારની 100 કીટ આપવાના છીએ, 100 દિવ્યાંગ લોકોને લાભ મળે, અને ત્યારબાદ વધુ પણ જે લોકો આવ્યા છે અને જેને જરૂરિયાત છે તો એના પછી પણ આપણે કોર્પોરેટ અલગ અલગ સંસ્થાઓ અંધજન મંડળ સાથે જોડાયેલી છે, જેમ કે ડીપી વર્લ્ડ છે, સુઝલન ફાઉન્ડેશન છે, અલગ અલગ ઘણી બધી કંપનીઓ છે અને સરકારની પણ સમાજ સુરક્ષા ખાતું છે, અલગ અલગ વિવિધ યોજનાઓ છે, તો એમના હસ્તક આપણે એમને વધુમાં વધુ રોજગારી મેળવતા થાય એ અમારો હેતુ છે. અને આજે 100 દિવ્યાંગોને આપણે કાર્ડ આપશું અને એમને તારીખ આપી દેશું કે ક્યારે પ્રોગ્રામ છે, તો એ દિવસે એ લોકોને 100 દિવ્યાંગોને રોજગારી મળશે. એ ઉપરાંત જે લોકો અત્યારે 250 થી 300 લોકો છે જે બાકી રહી જશે તો એને સરકારની અલગ અલગ સ્કીમ હશે તો ત્યાં આપણે ફોર્મ ભરીને લાભ અપાવશું. કંપનીને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે આટલા લોકોને હજી જરૂરિયાત છે તો બીજી કંપનીઓને પણ સાથે સાંકળી અને દિવ્યાંગ લોકો, કચ્છના દરેક દિવ્યાંગ વ્યક્તિ છે એ રોજગારી મેળવતા થાય અને એને નાનું મોટું કાંઈ પણ કામ મળી શકે. આમાં સિલાઈ મશીન છે, એમ્બ્રોઇડરી બહેનો માટેના મશીન છે, પછી નાની મોટી મોચી કામ કરતા હોય તો મોચી કામ, સુથારી કામ કરતા તો સુથારી કામ, કોઈ નાનું મોટું પેટીઓ રળતા હોય, હાથલારી લઈને ફરતા હોય, તો એ અલગ અલગ બધી જ પ્રકારની 19 પ્રકારની જે રોજગારલક્ષી કીટ છે એ આપણે આપવાના છીએ અને વધુમાં વધુ દિવ્યાંગ લોકો લાભ મળે એના માટે થઈને અંધજન મંડળ, ડીપી વર્લ્ડ એ બધા પ્રયત્ન કરી રહ્યા છીએ.